जय माता जी मित्रों, रूबी किचन क्यूंग में आपका स्वागत है। तो आज आपने बनावीशु दाल फ्राई, जे एक नवाज टेस्ट साथे अनेक अलग रीते बनावीशु। एनी अंदर आपने मगनी फोतरा वगरनी दाल, लसन, डुंगळी, टामेटू, कोथमीर, हिंग, मीठू, मसाला, जीरू, तजना बे टुकड़ा छे, बे सूका मरचा छे अने बे तमालपत्र। तो आपणे एक कूकरमां बे मोटा चमचा तेल लई लीधुं छे, તે ગરમ થઈ ગયું છે। તેની અંદર જીરું નાખીશું, બે તજના ટુકડા નાખીશું, બે તમાલપત્રા નાખીશું અને બે સૂકા લાલ મરચાં નાખીશું। હવે તેમાં હિંગ નાખીશું, અને મેં જ્યાં દાળનો સ્વાદ 10 ગણો વધારતું આ દાળની અંદર આ લસણ જ એક અલગ જ સ્વાદ આપે છે। તો આપણે લસણને થોડું પાકવા દઈશું। લસણ થોડું લાલ થઈ ગયું છે, હવે તેની અંદર આપણે ઝીણી સમારેલી ડુંગળી નાખીશું, તેને આપણે 2 મિનિટ માટે સાંતળી લઈશું। આપણી ડુંગળી સંતળાઈ ગઈ છે, તેમાં આપણે ટામેટા નાખીશું, સ્વાદ અનુસાર મીઠું, હવે આપણે મસાલા કરીશું। એક ચમચી મરચું, એક નાની ચમચી હળદર, એક ચમચી ધાણા જીરું, થોડી કોથમીર નાખી દઈશું અત્યારે,
અને આ મગની દાળને મેં બે ત્રણ પાણીથી ધોઈ લીધી હતી, તો એ આપણે દાળ નાખીશું. મિત્રો, આ દાળ એટલી સરસ બને છે કે ખરેખર આ દાળ તમે એકવાર જરૂરથી તમારા ઘરે બનાવજો. હવે આપણે પાણી નાખીશું. આપણે પાણી નાખી દીધું છે, હવે એકવાર મિક્સ કરી મેં અત્યારે 2-3 જણા માટેની દાળ બનાવી છે. તમે તમારા ઘરના સભ્યો પ્રમાણે આ દાળ બનાવી શકો છો. તો હવે આપણે દાળને 3 સીટી આવા દઈશું, એટલે કુકરનું ઢાંકણ બંધ કરી દઈશું. તો આપણે દાળ ખોલીને જોઈ લઈએ. તેની અંદર આપણે ગરમ મસાલો નાખીશું અને દાળને એક વખત મિક્સ કરી લઈશું. હવે દાળને આપણે સર્વ કરશું. તેની ઉપર આપણે ઘી નાખીશું. થોડી કોથમીર નાખીશું. તો મિત્રો, આપણી દાળ ફ્રાય તૈયાર છે. તમે સાંજના ડિનરમાં આ રેસીપી બનાવી શકો છો, જે રાતના સમયમાં ખાવામાં અને પચવામાં હળવી પડે. તો મિત્રો, આ થાળી તમે તમારા ઘરે પણ બનાવો અને મને આ રેસીપી કેવી બની છે તે કમેન્ટમાં જરૂરથી કહેજો. તો મિત્રો, તમને આજે આ દાળ ફ્રાયની રેસીપી ગમી હોય તો
મારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. જય માતાજી.